गुड मॉर्निंग ट्रेनिज, आज सीबीटी एक्जाम ड्राफ्टमेंट मेकेनिकल एमसीक्यू जोईशुं। फर्स्ट क्वेश्चन, क्या प्रकार की लाइनों सड़ंग लाइन तरीके दौराय छे? ऑप्शन ए विजिबल आउट लाइन, आंसर ए आवशे। कई लाइन डाबा डेटा डेस लांबा डेश तूटक डेस वाली पातळी अने छेड़े जाड़ी अने दिशा निश्चेजवाड़ी बनाववाड़ी बदलवावाड़ी होय छे? एनो ऑप्शन छे बी कटिंग प्लेन। क्या प्रकार की लाइनों डेशवाड़ी लाइन तरीके ओळखाय छे? एनो ऑप्शन छे सी हिडन आउट लाइन। क्या प्रकार की लाइनों लांबी डेशवाड़ी अने डॉटेड लाइन तरीके ओळखाय छे? तो एनो ऑप्शन छे सी सेंटर लाइन। अलग अलग प्रकार की लाइनों अलग अलग प्रकार सेंटन्स छे, एटले ध्यान थी तैयारी करवी। नेक्स्ट, क्या प्रकार की लाइनों कंटीन्युअस नेरो फ्री हेन्ड लाइन तरीके दौराय छे? तेनु ऑप्शन आवशे ट्रेनिस लिमिट ऑफ पार्शियल इंटरप्रेट व्यू। नेक्स्ट, त्रिकोणनी बाजुओ एकसरखी होय तेवा त्रिकोण ने शू कहे छे? तो स्वाभाविक छे ने स्केलस त्रिकोण तरीके ओळखवामां आवे छे। ऑप्शन डी आवशे आंसर। वर्तुळ अने आर्क दौरવા क्यूँ साधन वपराय छे? ऑप्शन बी आवशे कंपास। केन्द्रथी वर्तुळना कोईपण बिंदुना अंतरने शूँ कहे छे? तो एने कहेवामां आवे छे त्रिज्या, ऑप्शन सी। आड़ी अने ऊभी त्रिज्या ज्यारे 90 डिग्री बनावती होय त्यारे वर्तुळना भागने शूँ कहे छे? तेनो ऑप्शन छे बी क्वाड्रंट। नेक्स्ट, एक चतुष्कोण के जेना चौरस बाजुओ एक समान होय अने चौरस खूणा काटखूणा होय तो तेने शूँ कहेवामां आवे छे? तेनो ऑप्शन छे डी चौरस। नेक्स्ट क्वेश्चन, एक चतुष्कोण के जेनी सामसामेनी बाजुओ एक समान अने समांतर होय तेना चारे खूणा काटखूणा होय तेने शूँ कहेवामां आवे? तो ऑप्शन छे ऑप्शन ए लंबचौरस। नेक्स्ट क्वेश्चन, एक चतुष्कोण के जेनी चारे बाजु एक समान होय अने तेना सामसामेना खूणा समान होय तो तेने शूँ कहेवामां आवे? तो ट्रेपेजियम तरीके ओळखवामां आवशे। एमां ऑप्शन सी टिक थई गयो छे, पण एनो ऑप्शन आवशे रोम्बस, ऑप्शन बी रोम्बस। नेक्स्ट क्वेश्चन जोईशुं ट्रेनिस, एक चतुष्कोण के जेनी बे बाजुओ समांतर छे अने तेना चारे खूणाना माप जुदा जुदा छे, तेनो व्यास काटखूणे कपाતો નથી, તેને શું કહેશે? તેનું ઓપ્શન આવશે ઓપ્શન સી ટ્રેપેઝિયમ। નેક્સ્ટ ક્વેશ્ચન, એક ચતુષ્કોણ કે જેની સામસામેની એક બાજુ સમાંતર છે તેને શું કહે છે? એટલે કે સામસામેની બાજુ સમાંતર છે તેને કહેવામાં આવે છે ટ્રેપેઝિયમ, ઓપ્શન ડી। નેક્સ્ટ ક્વેશ્ચન, એક ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર છે, પહેલામાં ફોરવર્ડ સમાંતર હતી અને આમાં સમાન અને સમાંતર, તો એનો ઓપ્શન આવશે એ પેરેલેલોગ્રામ। નેક્સ્ટ, એક ચતુષ્કોણ કે જેની ચારેય બાજુઓ સમાન અને તેના વ્યાસ કાટખૂણે છે તેને શું કહેવામાં આવે? તેનો ઓપ્શન આવશે સી રોમ્બસ। નેક્સ્ટ, એક ચતુષ્કોણ કે જેની ચારેય બાજુઓ અસમાન અને તેના એક ખૂણા કાટખૂણો છે તેને શું કહેવામાં આવે છે? તેને ટ્રેપેઝિયમ તરીકે ઓળખાય, ઓપ્શન બી એનો આન્સર આવશે। એક ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુઓ એક સમાન સમાંતર હોય ચારે ખૂણા કાટખૂણા હોય તો તેને શું કહેવાય? તેને કહેવાય રોમ્બસ। આ બધા ઇંગ્લિશ વર્ડ છે ચતુષ્કોણ એટલે કે ચોરસના, તો આમાં પણ ઓપ્શન સી સિલેક્ટ થઈ ગયેલું છે અને આન્સર આવશે ઓપ્શન બી। નેક્સ્ટ ક્વેશ્ચન, જેની બધી બાજુઓ અને ખૂણાઓ એક સમાન હોય તેને શું કહે છે? તેનું ઓપ્શન છે ઓપ્શન ડી રેગ્યુલર પોલીગોન। નેક્સ્ટ, ડેકાગોનમાં કેટલી બાજુઓ? આમાં ડેકાગોનમાં એટલે કે એક ગોન છે જેમાં કેટલી બાજુઓ છે? તેમાં 10 બાજુ આવે, ઓપ્શન ડી। નેક્સ્ટ, BIS પ્રમાણે એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, BIS નું લાંબો મતલબ થાય છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે A0 સીટની યોગ્ય સાઇઝ, હવે આપણે સીટની સાઇઝ આપેલી છે તો એમાં A0માં આવશે 841×1189 વચ્ચે ગુણાકારની નિશાની છે, ઓપ્શન એ। BIS પ્રમાણે A3 સીટની યોગ્ય ટ્રીમ સાઇઝ બતાવો, તો એનું ઓપ્શન છે ડી 297×720, ઓપ્શન ડી। A0થી F સુધીની એટલે કે A5 સુધીની સાઇઝ યોગ્ય ફ્રેમમાં કઈ રીતે મેળવી શકાય? તો એ લંબાઈથી અડધા માપથી એને આપણે મેળવી શકીએ છીએ, ઓપ્શન એ એનો આન્સર છે। 20 મિલીમીટર પહોળાઈવાળી
સીમારેખાનું કઈ કઈ સાઇઝની સીટો માટે ભલામણ કરેલ છે, તો એને A0 થી A1 સુધીની સાઇઝની સીટો માટે ભલામણ કરેલ છે. ઓપ્શન સી. અક્ષરોની સાઇઝ કેવી રીતે દર્શાવાય છે, એની ઊંચાઈથી દર્શાવવામાં આવે છે, એનો ઓપ્શન છે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, લાઇન અને લેટર માટેનું BIS નું પબ્લિકેશન કયું છે, તેનું ઓપ્શન છે SP 46, ઓપ્શન એ. ત્રાંસા અક્ષરો માટે આડી લીટી સાથેનો ખૂણો શું હોય છે, એને કહેવામાં આવે 75 ડિગ્રી, ઓપ્શન ડી. કોઈપણ પ્રકારના સ્મૂથ કર્વ દોરવા કયું સાધન વપરાય છે, ફ્રેન્ચ કર્વ, ઓપ્શન બી. જે રેખા આડી કે ઊભી નથી પણ સીધી છે તેને શું કહેવામાં આવે છે, એને ત્રાંસી રેખા કહેવામાં આવશે, ઓપ્શન સી. સરળ કોણ કયો છે, તો એને કહેવામાં આવે છે સરળ કોણ 180 ડિગ્રી, ઓપ્શન ડી. રિફ્લેક્સ એંગલ કયો છે, ટ્રેનિસ આમાં જોઈ લો, આમાં 180 એ પણ એક જેમ સરળ કોણ છે એવી રીતે એને રિફ્લેક્સ કોણ પણ કહેવાય છે, ઓપ્શન સી. એક્યુટ એંગલ કયો છે, એટલે કે એંગલમાં એક્યુટ એંગલ કયો હોય છે, તો એ છે 45 ડિગ્રી, ઓપ્શન એ. આડી રેખાનો ખૂણો શું હોય છે, ઓપ્શન ડી આવશે 220 ડિગ્રી. CBT એક્ઝામમાં આ જ નિમી દ્વારા જે મુકાયેલા છે ભારત સ્કિલના ક્વેશ્ચન, એની જ આપણે તૈયારી કરી રહ્યા છીએ. તો આ જ ક્વેશ્ચનની વધુમાં વધુ 4 થી 5 વાર પ્રેક્ટિસ કરી અને એની તૈયારી કરવી જોઈએ. નેક્સ્ટ, ગુરુકોણ કેટલો હોય છે, ગુરુકોણ 120 અંશ સેન્ટીગ્રેડ હોય છે, ઓપ્શન બી. 120 ડિગ્રીનો કોટિકોણ કેટલો છે, એટલે કે 120 ડિગ્રી હોય તો એનો કોટિકોણ કેટલો થાય, તો એનો 60 ડિગ્રી થાય છે, ઓપ્શન બી. 0 ડિગ્રીનો પૂરક કોણ કેટલો છે, તો એનો ઓપ્શન છે સી 90 ડિગ્રી. જે ત્રિકોણના ત્રણેય બાજુઓ એક સમાન હોય તેને શું કહેવામાં આવે છે, એને ઇક્વિલેટરલ ત્રિકોણ, એટલે કે સરખી બાજુઓ વાળો ત્રિકોણ, ઇક્વિલેટરલ એટલે સરખી બાજુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જે ત્રિકોણની બે બાજુ એક સમાન હોય તેને કયો કહેવાય, તો આઇસોસ્કેલ્સ ત્રિકોણ તરીકે પણ ઓળખાય, ઓપ્શન એ. જે ત્રિકોણના ત્રણેય ખૂણા 90 ડિગ્રી કરતાં ઓછા હોય તેને શું કહે છે, તેને એક્યુટ એંગલ ત્રિકોણ કહે છે, ઓપ્શન બી. એંગલ માપવા માટે કયા સાધનો ઉપયોગી હોય છે, તો એ છે પ્રોટેક્ટર, ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે, ટેનિસ. ત્રિકોણની રચના કરવા કેટલા માપ જરૂરી છે, ત્રિકોણની રચના કરવા માટે 3 માપ, ઓપ્શન સી એનો આન્સર આવશે, ટીક કરવાનો રહી ગયો છે. જો બે ખૂણાના માપનો સરવાળો 112 ડિગ્રી થાય તો ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શું હોય છે, તો એનું 68 ડિગ્રી હોય છે, 68 ડિગ્રી, ઓપ્શન બી. કર્વ તથા સ્ટેશનરી પોઈન્ટથી સરખા અંતરે ફરતા બિંદુ વડે બનતી રચનાને શું કહે છે, એને વર્તુળ કહેવાય, ઓપ્શન સી. એક વક્રાકારનું સીધું માપ P ઇન્ટુ D હોય તો તે શું છે, તો એ પરિઘ છે, કોઈપણ વર્તુળનો અથવા તો વક્રાકાર સપાટીનો પરિઘ, ઓપ્શન સી. વર્તુળના પરિઘ પરના બિંદુ છેના ભાગને શું કહે છે, તેને આર્ક કહેવામાં, ઓપ્શન બી. વર્તુળની લાંબામાં લાંબી જીવાનું નામ શું છે, ઓપ્શન સી, વ્યાસ. વર્તુળના આર્કના બંને છેડાઓના બિંદુઓને જોડતી રેખાને શું કહે છે, જીવા, ઓપ્શન ડી. જે કર્વની એસેન્ટ્રિસિટી 0 કે 1 હોય તેને શું કહેવામાં આવે, તેને વર્તુળ કહેવામાં, ઓપ્શન ડી. વર્તુળના કર્વની લંબાઈને શું કહે છે, એનું ઓપ્શન છે એ પરિઘ. વર્તુળના એક ભાગ કે તેની મધ્ય બિંદુને સેક્ટર કહેવામાં, ઓપ્શન બી કહેવામાં આવે છે. વર્તુળના વ્યાસને પાઇપ વડે ગુણતા, પાઇપ નહીં પણ પાઈ વડે ગુણતા મળતી લંબાઈ કોના બરાબર છે, પરિઘના બરાબર છે, ઓપ્શન એ. અર્ધવર્તુળને બીજું નામ શું છે, સેમી સર્કલ, અડધું સર્કલ જેને કહેવાય, ઓપ્શન બી. વર્તુળના પરિઘ પરના બિંદુઓને કાપતી રેખાને શું કહે છે, તેનો ઓપ્શન બી છે, જીવા. વર્તુળના ચોથા ભાગને શું કહે છે, ક્વાડ્રન્ટ ઓફ સર્કલ, એટલે કે સર્કલનો ચોથો ભાગ, ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તુળના પરિઘના બે બિંદુઓને જોડતી રેખા તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને શું કહે છે, તેનું ઓપ્શન ડી આવશે, વ્યાસ. નિયમિત ષટ્કોણનો ષટ્કોણનો અંદરની ખૂણો કેટલો હોય છે, 120 ડિગ્રી, ઓપ્શન એ. અંદરના ખૂણાનું માપ 108 ડિગ્રી ધરાવતા પોલિગોનનો કયો છે, તો એને પેન્ટાગોન તરીકે ઓળખાય, એને ઓપ્શન એ.
ષષ્ઠકોણનો બહારના ખૂણાનો સરવાળો કેટલો થાય? 60 ડિગ્રી. યાદ રાખવા જેવું છે ઓપ્શન સી. એક બહુકોણનો બહારનો ખૂણો 36 ડિગ્રી છે તો તેને કેવો કહેવાય? બહુકોણનો બહારનો ખૂણો 36, તો એને ડેકાગોન કહેવાય, ઓપ્શન બી. ડ્રોઈંગ શીટમાં ટાઇટલ બ્લોકની જગ્યા ક્યાં હોય છે? તેનો ઓપ્શન છે બી, જમણી બાજુએ નીચે, ઓપ્શન બી. એ ઝીરો સાઇઝની સીટને સરફેસ એરિયા કેટલો હોય છે? તેનો ઓપ્શન છે સી, એ સ્ક્વેર, 1 સ્ક્વેર મીટર. આઈએસનો મુજબ, એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ, એ સિરીઝ પેપરની લંબાઈ અને પહોળાઈનો રેશિયો શું રાખવામાં આવે છે? કે અંડર રૂટ 2:1, એટલે કે રૂટ વર્ગમાં 2:1, ઓપ્શન સી. ડ્રોઈંગ શીટ વાળવામાં આવે તો ટાઇટલ બ્લોક ક્યાં દેખાવો જોઈએ? ખાસ યાદ રાખજો, વળેલા ડ્રોઈંગના ઉપર, એટલે કે વાળેલા ડ્રોઈંગ વાળી આપણે શીટ ત્યારે ઉપરના ભાગે દેખાવું જોઈએ, ઓપ્શન બી. બધા માપ મિલીમીટરમાં છે તો આ વાક્ય ક્યાં લાગુ પડે છે? ટાઇટલ બ્લોકમાં આપણે દર્શાવીએ છીએ તો ઓપ્શન બી. એક સાઇઝનું માપ કયું છે? એટલે કે એર સાઇઝનું માપ, એ એર નથી પણ A2 છે, ગુજરાતીમાં બગડો નથી પણ 2 લખેલું છે, 420 × 594, ઓપ્શન સી. ટાઇટલ બ્લોકમાં શું સામેલ હોય છે? સ્કેલ, ઓપ્શન બી. જ્યારે પ્લેન ફિંગર 4 કે તેથી વધુ લાઇનમાં બંધ કરવામાં આવે ત્યારે તેને શું કહે છે? પોલીગોન, ઓપ્શન સી. પોર્સેલિન બોર્ડ નરમ બને છે ત્યારે, એટલે કે પિન્સલની લીડ નરમ, પેન્સિલની લીડ નરમ બને ત્યારે લેટર એચની આગળ શું લાગે? તો એચ ઘટે. જેમ લીડ નરમ સોફ્ટ બને એમ એચનું કાઉન્ટિંગ ઘટે. H3 હોય તો H2 થાય અને નહીં તો H1 થાય, ઓપ્શન બી. સોલિડ ઓબ્જેક્ટને દર્શાવવા શું વપરાય છે? લાઇન, ઓપ્શન ડી. નેક્સ્ટ, BIS, બ્રિટિશ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે લેટરની હાઇટ કઈ યોગ્ય છે? તો કે અંડર રૂટ ઓફ 2. લાઇનના પ્રકારોમાં કઈ લાઇનને વધુ પ્રમાણ પ્રાધાન્ય આપવામાં આવે છે? તો એ વિઝિબલ લાઇન, એટલે કે જોઈ શકાય તેવી લાઇનને પ્રાધાન્ય આપવામાં, ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, શંકુને તેની ધરી સાથે કાટખૂણે હોય તેવી પ્લેન વડે કાપવામાં આવે ત્યારે મળતા આકારને શું કરે છે? વર્તુળ કહેવામાં આવે છે, ઓપ્શન એ. શંકુને તેની ધરી સાથે મોટા ખૂણા કાપવામાં આવે ત્યારે તે મળતા આકારને, ઓપ્શન બી, ઇલિપ્સ કહેવામાં આવે. શંકુને તેની સ્લેટ લાઇનને સમાંતર રહે તે ખૂણે પ્લેન દ્વારા કાપવામાં આવે તો કયો આકાર મળે? તો એ પેરાબોલા, ઓપ્શન સી. નેક્સ્ટ, શંકુને તેની ધરી સાથે નાના ખૂણે કાપવામાં આવે ત્યારે મળતા આકારને, એટલે કે શંકુને ધરીને નાના ખૂણેથી કાપવામાં આવે તો હાઇપરબોલા બને, ઓપ્શન ડી. ઇન્વોલ્યુટ કર્વનો પ્રેક્ટિકલમાં ક્યાં ઉપયોગ થાય છે? તો કે ગિયર ટૂથ પ્રોફાઇલમાં એનો ઉપયોગ થાય છે, ઓપ્શન એ. વર્તુળના પરિઘ પર કોઈ પોઈન્ટ દ્વારા કર્વ બનાવવામાં આવે છે કે બીજા મોટા વર્તુળ પર આવતું હોય તો તેને શું કહે છે? તેને ઇપીસાયક્લોઇડ, એટલે કે સી કહેવામાં આવે છે. ઇલિપ્સ તથા કર્વને બનાવવા માટે તેની મેજર અક્સિસ પર સેન્ટરથી સરખા અંતરે બિંદુ મૂકવામાં આવે તો તેને શું કહેવામાં આવે? તેનો ઓપ્શન છે બી, ફોસી. નેક્સ્ટ, ફોક્સમાંથી પાસ થતા ડબલ કોઓર્ડિનેટનું નામ શું હોય છે? કોઓર્ડિનેટનું નામ શું છે? લેટ્સ રેક્ટમ, ઓપ્શન ડી. અતિવલયની સાથે કાટખૂણો કરતા કોડને શું કહે છે? તેને ઓપ્શન છે સી, ડબલ ઓર્ડિનેટ. અતિવલયની ગુણોત્તર શું છે? તો ઓપ્શન બી, 1 કરતાં વધારે. ઇલિપ્સની એસેન્ટ્રિસિટી કેટલી છે? 1 કરતાં ઓછી. નેક્સ્ટ ક્વેશ્ચન, બે ફિક્સ પોઈન્ટથી એક્સ સરખા અંતરે ફરતા પોઈન્ટ વડે બે કર્વને શું કહે છે? બનતા કર્વને શું કહે છે? એની ઇલિપ્સ, ઓપ્શન એ. પેરાબોલાની એસેન્ટ્રિસિટી કેટલી છે? ઓપ્શન સી, 1 જેટલી, એટલે કે 1 આંકડા જેટલી. પેરાબોલિક કર્વનો પ્રેક્ટિકલમાં ક્યાં ઉપયોગ, પ્રેક્ટિકલ લાઇફમાં આપણે પેરાબોલિક ડ્રોઈંગમાં ક્યાં ઉપયોગ કરીએ? તો કે રિફ્લેક્ટિંગ લાઇટમાં આપણે પેરાબોલિક કર્વ વપરાય છે. જે સ્ટ્રીટ લાઇટ હોય છે તેમાં કર્વ હોય છે, તેમાં પેરાબોલિક કર્વ વપરાય, ઓપ્શન એ. વર્તુળનું નામ જણાવો કે જેથી સીધી લાઇનમાં ગતિ કરતો હોય અને વર્તુળાકાર આર્ક પર અને તેના ઉપર પરિઘ પર સાયક્લોઇડ કર્વ બનાવતી હોય તો એને કહેવામાં જનરેટિંગ સર્કલ. જે સર્કલ બને એને કહેવામાં આવે
जनरेटिंग सर्कल એટલે કે વર્તુળનું નામ જણાવો કે જેને સીધી લાઇનમાં ગતિ કરતો હોય અને જે કર્વ જનરેટ થાય આર્ક જનરેટ થાય તે સાયક્લોઇડ કર્વ છે એને જનરેટિંગ કર્વ તરીકે ઓળખાય ઓપ્શન બી લોક્સ પોઈન્ટનું નામ શું છે જે સીધી લાઇનમાં ગતિ કરીને એટલે કે કઈ પોઈન્ટ છે કે જે સીધી લાઇનમાં ગતિ કરીને વર્તુળના પરિધિ પર રહેતું હોય છે તેને સાયક્લોઇડ કહેવાય ઓપ્શન એ સાયક્લોઇડ કર્વનો પ્રેક્ટિકલમાં ઉપયોગ ક્યાં થાય છે એટલે રિયલ લાઇફમાં એને ગિયર ટૂથ પ્રોફાઇલ સાયક્લોઇડ કર્વ ઓપ્શન એ નેક્સ્ટ જનરેટિંગ સર્કલ ડાયરેક્ટિંગ સર્કલની બહાર જાય તો તેને કયો કર્વ કહેવામાં આવે તો તેને કહેવાય એપી સાયક્લોઇડ ઓપ્શન બી જનરેટિંગ સર્કલ ડાયરેક્ટિંગ સર્કલની અંદર હોય તો એને કહેવામાં આવે હાઇપરબોલા પેલાને એપી સાયક્લોઇડ કહેવાય અને હાઇપરબોલા કહેવાય ઓપ્શન ડી સ્પાઇરલ બનાવવા માટે કયો ડેટા જરૂરી છે ટેન્જન્ટ જરૂરી છે ઓપ્શન સી આર્કિમિડીઝ સ્પાઇરલ આર્કિમિડીઝ નામનો સાયન્ટિસ્ટ હતો એના ઉપરથી આર્કિમિડીઝ સ્પાઇરલનો પ્રેક્ટિકલ કયા ઉપયોગમાં થાય છે તો કે સ્પ્રિંગ ઓફ ક્લોક ઘડિયાળ જૂની ઘડિયાળમાં જે સ્પ્રિંગ વપરાતી લોલક ઘડિયાળમાં એમાં ઉપયોગ થાય છે ઓપ્શન બી કયા કોનિક સેક્શનને વર્ટેક્સ હોતા નથી ઓપ્શન સી પેરાબોલા નેક્સ્ટ કોનિક સેક્શન કે જેને મેજર અને માઇનોર એક્સ હોય છે તેને શું કહે છે તેને કહે છે ઇલિપ્સ નેક્સ્ટ ઓપ્શન ડી રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાનો પ્રેક્ટિકલમાં ક્યાં ઉપયોગ થાય છે તેનો વોટર ચેનલમાં ઉપયોગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ટેનિસ આકૃતિમાં બતાવેલ સ્કેલનું નામ જણાવો વર્નિયર સ્કેલ કહેવામાં આકૃતિ જોઈશું આપણે ઇંગ્લિશ ક્વેશ્ચનમાં આકૃતિ એની દર્શાવેલી છે તો વર્ટિકલ સ્કેલ જેવી આકૃતિ જેને વર્નિયર સ્કેલ તરીકે ઓળખાય છે આગળ ઓપ્શન એ આવશે સ્કેલ ઓફ કોડનો ઉપયોગ શું છે તો જુદા જુદા માપના એંગલ બનાવવા માટે વપરાય ઓપ્શન એ કમ્પેરેટિવ સ્કેલનો ઉપયોગ શું છે ઓપ્શન સી બે યુનિટ કમ્પેર અને ડ્રો કરવા માટે રિસ્પેક્ટિવ ફ્રેક્શન ઓફ સ્કેલ શું છે રિપેક્સટેક્ટિવ તેનો ઓપ્શન બી ડ્રોઈંગ સાઇઝ અને ઓબ્જેક્ટ સાઇઝનો ગુણોત્તર નેક્સ્ટ મીટર અને ડેસીમીટર માપવા કઈ સ્કેલનો ઉપયોગ થાય છે પ્લેન સ્કેલ માટે આકૃતિમાં બતાવ્યા મુજબ સ્કેલનું નામ જણાવો આકૃતિ જોઈશું આન્સર છે સી સ્કેલ ઓફ કોડ તો એ આકૃતિ આ રીતે કવવાળી આકૃતિ છે અને સ્કેલ ઓફ કોડ કહેવાય ઓપ્શન સી એનો આન્સર આવશે નેક્સ્ટ ક્વેશ્ચન ડાયમેન્શન લાઇનના છેડા પર એરો હેડના લંબાઈ અને પહોળાઈનો રેશિયો જણાવો ઓપ્શન બી આવશે 3:01 આકૃતિમાંથી લંબાવીને ડાયમેન્શન લાઇનનું લંબાતી લાઇનને શું કહે છે ઓપ્શન ડી કહેવામાં આવે છે ટીક નથી કરેલું એક્સટેન્શન લાઇન કહેવામાં આવે છે ડાયમેન્શનને સીટની નીચેની બાજુએ વાંચવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે ઓપ્શન એ આવશે ડાયરેક્શનલ સિસ્ટમ હવે ડાયમીટરને દર્શાવવા કયો સિમ્બોલ વપરાય છે તેનો ઓપ્શન આવશે ઓપ્શન ડાયમીટર બતાવવા માટે ઓપ્શન સી 0ની ઉપર એક વર્ટિકલ લાઇન છે એ ઓપ્શન આવશે આકૃતિમાં બતાવેલ ડાયમેન્શનિંગ જણાવો બાજુમાં આકૃતિ જોઈશું આપણે કોઓર્ડિનેટ ડાયમેન્શન ઓપ્શન સી આવશે એનો આન્સર આ આકૃતિ છે એ જોઈ લો એનો ઓપ્શન આવશે ઓપ્શન સી કઈ લાઇનની ઉપર લખાણ લખવામાં આવે ઓપ્શન એ ડાયમેન્શન લાઇન કોલીમીટર કિલોમીટરમાંથી માઇલમાં ફેરવી કયો સ્કેલ વપરાય છે તો એનો કહેવાય કમ્પેરેટિવ સ્કેલ ઓપ્શન બી કયો રેશિયો ડ્રોઈંગને સાચા ઓબ્જેક્ટથી અડધી સાઇઝમાં આપે છે એનો ઓપ્શન છે ઓપ્શન બી 1:2 આકૃતિમાં બતાવેલ ડાયમેન્શનિંગનું જણાવો એને કહેવાય સી પેરેલલ ડાયમેન્શનિંગ આકૃતિ જોઈશું આપણે 15 નંબરના ક્વેશ્ચનની આકૃતિ જોઈશું પેરેલલ ડાયમેન્શનિંગ મોટી કરીને જોઈશું જરા પેરેલલમાં માપ આપેલા છે આગળ ડાયમેન્શન લાઇનને સમાંતર કિંમતો કયા મેથડમાં લખાય તો એ એલાઇન સિસ્ટમ છે ઓપ્શન બી હોલનું લોકેશન માર્ક કરવા
कई मेथड छे तो एनु छे नॉन फंक्शनल मेथड ऑप्शन बी याद रखो आकृति में बतावेल डायमेंशन नु नाम जणावो ऑप्शन डी आवशे चेन डायमेंशनिंग ऑप्शन डी जोई लीजिए आकृति अने चेन डायमेंशनिंग कहेवामां आवे छे के आडी लाइन होय एना ऊपर माप बतावेला होय आनी ऊपरनी जे आपणे आकृति जोई थी एमां डायमेंशनिंग मेथड कई छे पेरेलल डायमेंशनिंग अने आ प्रकारनी आकृति छे एने कहेवामां आवे एने कहेवामां आवशे ऑप्शन चेन डायमेंशनिंग ऑप्शन डी आवशे पेरेलल अने चेन डायमेंशनिंग એટલે કે લાઇનને પેરેલલમાં માપ લખેલું હોય તો એને પેરેલલ ડાયમેન્શનિંગ કહેવામાં આવે અને લાઇનિંગની ઉપરની તરફ માપ લખેલું હોય તો એને ચેઇન ડાયમેન્શનિંગ કહેવામાં આવે વર્તુળનો વ્યાસ ડાયમેન્શનની મદદથી બનાવવાની રીત કઈ તો એને કહેવાય ફંક્શન ડાયમેન્શનિંગ ઓપ્શન ડી પૂર્ણ વર્તુળને શેના દ્વારા સચવાય એટલે કે દર્શાવાય છે તો એને ઓપ્શન કહેવાય ડાયામીટર ડાયામીટર દ્વારા પૂર્ણ વર્તુળને આપણે દર્શાવી શકીએ नेक्स्ट क्वेश्चन कया प्रकार की डायमेंशनिंग ऊंचाई पहोळाई अने ऊंडाई बतावे छे तो ये साइज ऑप्शन ए ज्यारे पातळी सळंग रेखा तेना डायमेंशन ने जोड़े छे तो तेने कई रेखा कहेवामां आवे तो एने ऑप्शन सी कहेवामां आवे लीडर लाइन तरीके ओळखवामां आवे छे थैंक यू।